સ્વચ્છ સર્વેક્ષણ 2022 ની મોટી મોટી વાતો કરતી ધાનેરા નગરપાલિકાની શું છે સત્ય હકીકત જુઓ અમારા આ અહેવાલમાં. ધાનેરા નગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2020થી મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે અને પેમ્પલેટ છપાવી લોકોમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ દિવાલો પર પણ મોટી મોટી સ્વચ્છ સર્વેક્ષણની વાતો કરતી પેઇન્ટિંગ કરવામાં આવી રહી છે. તો ચાલો અમે તમને બતાવીએ મોટી મોટી વાતો કરતી ધાનેરા નગરપાલિકાની હકીકત. ધાનેરામાં જ્યાં જુઓ ત્યાં ગંદકી તેમજ કચરાના થર જોવા મળી રહ્યા છે. ધાનેરા જાણે ગંદકીનું સામ્રાજ્ય બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. તો બીજી તરફ ધાનેરાના શહેરી વિસ્તારમાં રહેતા લોકો પણ આ ગંદકીથી ક્યાંક ને ક્યાંક ત્રાહિમામ પોકારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ધાનેરાના કેટલાક વિસ્તારોમાં તો કચરો લેવા માટે દોડતા વાહનો 10 દિવસ સુધી પણ ન જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધાનેરા નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા શૈલેષ ચૌધરી, જે ક્યારેય સફાઈ બાબતે ધ્યાન ન આપતા હોય તેવો પણ જોવા મળ્યું છે. કોઈપણ લોકો રજૂઆત કરે તો લોકોના ફોન ઉપાડવા માટે પણ આ સેનેટરી ઇન્સ્પેક્ટર જોડે ટાઈમ નથી. ધાનેરા નગરપાલિકાના એક વ્યક્તિએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સેનેટરી ઇન્સ્પેક્ટર શૈલેષ ચૌધરીને અત્યારે ધાનેરા નગરપાલિકાના વાહનોમાં વપરાતા ડીઝલ માટેનું કામ સોંપવામાં આવ્યું છે. તે માત્ર ડીઝલ પેટ્રોલના કામમાં જ વ્યસ્ત રહે છે અને સફાઈ બાબતે કોઈ જ ધ્યાન આપતા નથી. ઉલટા ચોર કોટવાલ કો ડાટે તેવો ઘાટ ધાનેરા નગરપાલિકાએ ઘડ્યો છે. ધાનેરા નગરપાલિકા દ્વારા એક પ્લેટ બહાર પાડવામાં આવ્યું છે અને તેમાંની દંડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે આ દંડની જોગવાઈ શું છે તે તમે પણ જાણો. જાહેર રસ્તા પર ગંદકી માટે વ્યક્તિ દીઠ 100 રૂપિયા, પાણીના વ્યર્થ માટે 500 રૂપિયા, કચરો નદી તળાવ કે ખાડીમાં નાખવા માટે 100 રૂપિયા, બાંધકામના કાટમાર રોડ પર નાખવો તેમજ રેતી કપચી સિમેન્ટ ઈંટો વગેરે વસ્તુઓ રોડ પર જોવા મળશે તો તે માટેનો દંડ 1000 રૂપિયા અને બીજી વાર કરતા વધુ વખત જોવા મળે તો તે માટે 10000 જેટલા દંડની નગરપાલિકા જોગવાઈ કરે છે. તો હવે અમે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે દ્રશ્ય જોઈને તમે પણ ચોંકી જશો. આ છે ધાનેરા નગરપાલિકા પ્રમુખ કમરાબેન ન્યાયના ઘર પાસેના દ્રશ્યો કે નગરપાલિકાનો જ રોડ તોડીને કાટમાર રોડની વચ્ચોવચ નાખવામાં આવ્યો છે. તેનાથી થોડા જ આગળ જઈએ તો ત્યાં રેત સિમેન્ટ ઈંટો જેવી સામગ્રી પણ રોડની વચ્ચોવચ પડી છે તો તે માટેનો દંડ કોણ ભરશે તે પણ એક મોટો સવાલ છે. ધાનેરા નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો લેવા જતા વાહનો ન મૂકતા લોકોએ કચરો ક્યાં નાખવો તે એક મોટો સવાલ ઊભો થયો છે. નગરપાલિકા દ્વારા લોકો માટે કરવામાં આવેલા દંડની જોગવાઈ નગરપાલિકાને લાગુ પડે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. આ તમામ બાબતોને લઈ લાગતા વરગતા અધિકારીઓ જાગે અને ધાનેરાના લોકોની મુશ્કેલી દૂર કરે તેવી ધાનેરાવાસીઓની માંગ છે. સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.